नमस्कार, समय गुजरात साथ है परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। पाटण में कोरोना ना दर्दियों की सेवा करी परत फरीती घरे महिला नू करायो स्वागत। देवर्षी दीकरी ने परिवार से दूर रहना दुख साथ फरी सेवा करवा उत्साह बताव्यो। शामळजी ना शेल्टर होम में परप्रांतीय श्रमिकों ने पुलिस वच्चे घर्षण। वतन जवानी श्रमिकों की मांग उग्र बनता भीचक्यो मामलो। અને હવે સમય ગુજરાત વિસ્તારથી। દેશ અને દુનિયા કોરોનાની મહામારી સાથે ઝઝૂમી રહી છે ત્યારે પાટણમાં કોરોનાના દર્દીઓની રાત દિવસ સેવા કરતા મેડિકલ સ્ટાફના કોરોના વોરિયર્સ પણ તનમનથી સેવા કરી રહ્યા છે ત્યારે મહિનાઓ બાદ આવા જ એક નર્સિંગ સ્ટાફની મહિલા પોતે ક્વોરન્ટાઇન થયા બાદ પોતાના ઘરે પરત ફરતા સોસાયટીના લોકો દ્વારા ફૂલોથી સ્વાગત કર્યું હતું તો સાથે જ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। પોતાની બે વર્ષની દીકરી અને પરિવારથી દૂર રહેવાનો અનુભવ કહેતા તેઓ ભાવુક બની ગયા હતા। तो साथ ज हजू पण तेओ कोरोनाना दर्दीओनी सेवा करता तत्परता दर्शावी खरा अर्थमां कोरोनाना योद्धानी मिशाल कायम करी छे। हुं डाकू सिविल हॉस्पिटलमां स्टाफ नर्स तरीके फरज बजावुं छुं। 10 तारीखथी 17 तारीख सुधी मारी हती ड्यूटी त्यां कोरोनामां पॉजिटिव पेशंट जोड़े सस्पेक्टेड पेशंट जोड़े 6 दिवसनी 7 दिवसनी ड्यूटी पताई पछी क्वॉरंटाइन कर्या अमने 6 दिवस अने पछी अमने घरे मोकल्या हता। तो भी हूँ 6 दिवस घरे मारा घरे होम क्वॉरंटाइन रही थी अने पछी अत्यारे 21मा दिवसे रिपोर्ट कराई पछी अहींया घरे आ दिवस दरमियान केवुं आप फील करता था? कारण के घरमां नाना बाळक पण छे तमारा, एमनाथी दूर रहेवुं तो बहु अघरुं। हरण बहु मिस करी। પાટણ જિલ્લાના રાધનપુરના અર્જણસર ગામમાં બે યુવાનોને અજાણ્યા પિકઅપ ડાલાએ ટક્કર મારતા બંને યુવાનોનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું। મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાના અર્જણસર ગામના સંજયભાઈ ભેમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 25 વર્ષ અને અંકિત જગમાલભાઈ ઉંમર વર્ષ 24 વર્ષ બંને યુવાનો બાઇક ઉપર નીકળ્યા હતા। તે દરમિયાન રાધનપુરના વડનગર પાસે બાઇકને પિકઅપ ડાલાની ટક્કર વાગતા ઘટના સ્થળે બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। तो बन्ने लाशों ने राधनपुर रेफरल हॉस्पिटल खाते पीएम माटे खसेड़वामां आवी हती। कोरोना वायरस ने वैश्विक महामारी दरमियान सौ कोई आ चेपी रोग ने रोकवा माटे चिंतित हता त्यारे लॉकडाउन में हाल मध्यम वर्गना लोको धंधा रोजगारी हाल बंद होवाथी हालाकी भोगवी रह्या छे। त्यारे पाटण जिला यूथ कोंग्रेस अने प्रभुलीला फाउंडेशन द्वारा मददमय वर्गना लोकोनी वेदनाने समझी सोशियल डिस्टन्स राखी जीवन जरूरियात किटनुं वितरण करवामां आव्युं जेमां भाविक रामी अल्केशभाई દેસાઈ હરેશભાઈ બારોટ કમલેશભાઈ મોદી ભાવેશભાઈ ભોજક ચેતન રામીએ જહેમત ઉઠાવી સેવામાં સહભાગી બન્યા હતા। લોકડાઉન દરમિયાન પોતાના વતનથી દૂર રહેનારા અને અન્ય સ્થળે ફસાયેલા લોકો માટે હવે સરકારના ગૃહ વિભાગે રાજ્ય સરકારોને આદેશ કરીને આવા નાગરિકોને પોતાના વતન જવા સલામત રીતે પહોંચે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। ત્યારે પાટણ જિલ્લામાં અન્ય રાજ્યો કે જિલ્લામાંથી આવતા નાગરિકોનું જિલ્લાની સરહદે ઊભી કરવામાં આવેલ ચેકપોસ્ટ પર પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જિલ્લામાં પ્રવેશતા વ્યક્તિના પાસ પર સ્ક્રીનિંગ કર્યાનો સિક્કો મારવામાં આવશે। એ જ રીતે બહારથી આવનાર વ્યક્તિના સ્ક્રીનિંગના આધારે તેમની તંદુરસ્તી સામાન્ય માલુમ પડે તો પણ તેમણે પોતાના ઘરે ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન કરવા પાટણ જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે। દાહોદના ખંગલા ચેકપોસ્ટ પર યુપીના શ્રમિકોને અને તેમની ગાડીઓને મધ્યપ્રદેશના પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા રોકી દેવામાં આવી હતી। યુપી સરકાર દ્વારા હાલ તેઓના રાજ્યોમાં તેઓના શ્રમિકોને પ્રવેશવા નહીં દેવાના બનાવથી મધ્યપ્રદેશ અને ગુજરાતને અડીને આવેલ સરહદ ખંગલા ચેકપોસ્ટ પર શ્રમિકોના વાહનો અને શ્રમિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। શ્રમિકો દ્વારા ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। આ દરમિયાન યુપી શ્રમિકો દ્વારા ખંગલા ચેકપોસ્ટ પર દ્રાઉદ પોલીસ પર પથ્થરમારો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। શ્રમિકો દ્વારા પોલીસ જવાનો પર પથ્થરમારો કરાતા પોલીસની ગાડીઓ અને અન્ય પેસેન્જર ગાડીઓના કાચ તૂટ્યા હતા। આ પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા। ત્યારે વધુમાં દાઉદ પોલીસને પોતાનો સ્વબચાવ કરવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો। આ સમગ્ર ઘટનામાં સામે ઉભેલ મધ્યપ્રદેશની પોલીસ દાઉદની પોલીસને બચાવવાની જગ્યાએ મુખ પ્રેક્ષક બની ઊભી રહેતા દાઉદ પોલીસ મિત્રોમાં પણ મધ્યપ્રદેશ પોલીસના પ્રશાસન સામે છૂપો રોષ જોવા મળી રહ્યો હતો। काम चल जाएगा 24 घंटे में तो गुजरात मुल बोल रही है कि एक बिस्किट से नहीं काम चलता है तो मरो, मरेंगे, इतनी पब्लिक मरेगी,
मरने के लिए आए हैं क्या? उत्तर प्रदेश से पैसा मत, सूरत से आए हैं, 3,500 रुपए भाड़ा दिया है, ठीक है। योगी सरकार ने कहा था तुम लोग जाओ, तुम्हें कोई रोकेगा नहीं, पूरा परमिशन, पूरा परमिशन दिया है, पूरी फोर्स थी वहाँ पे, पूरा कागज बना हुआ है। अब हमको यहाँ से गाड़ी जाने नहीं दे रहे, रात में लॉकडाउन कर दिया है पूरा, हम लोग सभी फंसे पड़े, लड़के बच्चे सभी बेचारे सब फंसे पड़े, ना पानी मिल रहा है ना खाना मिल रहा है, और हम लोग जाने की कोशिश करते हैं तो पुलिस प्रशासन हम लोग को डंडे से मार रही है। अब बताओ हम लोग क्या करें, जो हम लोग फंसे हैं, तो हमसे योगी जी से यही निवेदन है कि हमको साफ जहाँ है वहाँ से पहुँचा दो हमारे गाँव, बस कुछ नहीं कहना। पानी भी नहीं आ रहा है, ना खाना आ रहा है, ना कुछ नहीं आ रहा है, सब हमको किसी से डंडा बिंडा नहीं, प्रशासन पूरा डंडा लेके मार पीट रहा है, जिससे हमारे वही बस गुजारिश साहब से कि हम लोग को घर पहुंचा दो बस। क्या मजूरो ने अन्य व्यक्तियों से एने अलग अलग रीते पास के जे राज्यों कंसेंट आपी हो, मंजूरी आपी हो, ए लोग ने जवानी व्यवस्था जे अलग अलग जिलाओं द्वारा करवामां आवी छे। समाचारनो सिलसिलो आम ज यथावत रहेशे, ते पहेला रोके एक नानकडा ब्रेक माटे। फेब्रिक हाउस, मोटा शहरों सुधी लांबा थवानी शी जरूर, जयरे पाटणमां होय फेब्रिक हाउस, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी, मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एयर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स, A55 किलाचंद शॉपिंग सेंटर, पाटण। विराम बाद आपनु पुनः स्वागत छे। कोरोना ने लई लॉकडाउन छे त्यारे परप्रांतना श्रमिको जे अमदावाद थी पोताना वतन जवा नीकळ्या हता, ने लॉकडाउन थई जता तेमणे શામળાજી પાસે આવેલ રતનપુર બોર્ડરમાં સીલ કર્યા હોવાને કારણે તમામને રોકી દેવામાં આવ્યા હતા, અને શામળાજી પાસે આવેલ ગુણિયા કુવા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા। પહેલા તબક્કાનું 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થયા બાદ ફરી 3 મે સુધી આપવામાં આવ્યું હતું। તે સમયથી તમામ શ્રમિકો વતનમાં જવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ 3 મેનું લોકડાઉન પૂર્ણ થાય પહેલાં જ વધુ 17 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત બાદ તમામ શ્રમિકો રાગવાયા બન્યા હતા અને દરરોજ વતન જવાની માંગ કરી રહ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। માંગ વધુ ઉગ્ર બનતા પોલીસો સાથે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણમાં એક હોમગાર્ડ અને 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત પોલીસકર્મીને વિલોડા સારવારથે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ વડા સહિત જિલ્લાનું પોલીસ તંત્ર ઘટનાસ્થળે ધસી આવ્યું હતું અને મામલો શાંત પાડ્યો હતો। ઘર્ષણમાં એક શ્રમિક પણ ઇજાગ્રસ્ત થતા એને પણ સારવારથે ખસેડાયો હતો। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ શ્રમિકોની પૂછપરછ હાથ ધરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુણિયા કુવા શેલ્ટર હોમ ખાતે રાખેલ શ્રમિકોને એ લોકો અડી ગયા હતા કે ભાઈ અમને પોતાના વતન જવું છે, પરંતુ જ્યારે થોડીક ઘર્ષણ થયું આ બાબતે પોલીસ સાથે, જેમાં એક પોલીસવાળાને થોડી ઈજા થઈ છે અને પોલીસ આગળની તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી ચાલુ છે। ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં કેટલીક સોસાયટીના મકાનમાં માલિક દ્વારા બહારના સગાઓને ઘરે લાવ્યા હોય તેવી માહિતી નગરપાલિકા તંત્રને જાણ થતા નગરપાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું હતું। તેમાં અન્નપૂર્ણા સોસાયટીમાં પરસોત્તમભાઈ બારોટ છેલ્લા 1 માસથી રાજસ્થાન રહેતા હતા। તેઓ પોતાના ઘરે પરત આવતા નગરપાલિકા તંત્રના અધિકારીઓ દીપકભાઈ, અમીનભાઈ પટેલ અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક આ સોસાયટીમાં જઈ તેમની સઘન પૂછપરછ કરી તાત્કાલિક સરકારી દવાખાનાની તપાસ કરી આવો, નહીંતર તમારી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે
તેવી રજૂઆત નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રજાના હિત માટે કરવામાં આવી હતી। અને શહેરમાં આવેલી ઉમિયા સોસાયટીમાં નગરપાલિકાને માહિતી મળી હતી કે વાલજીભાઈ જેઠાભાઈના મકાનમાં કોઈ બહારના મહિલાઓ રહેવા આવ્યા છે, ત્યારે તેની તપાસ માટે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા કપડવંજ તેમના સગા એ રહેવા આવેલા હતા, તેથી નગરપાલિકાના અધિકારીઓ પણ આ બાબતે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં લોકડાઉનનું કડક પાલન થાય તેના માટે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે। કારણ કે દહેગામ શહેરમાં આડીને આવેલ પાલિયા ગામે બે કેસ પોઝિટિવ આવતાને દહેગામ શહેરમાં અને તાલુકામાં થઈને સાત કેસ નોંધાતા આજે દહેગામ પોલીસ ચોકીની સામે તેમજ નેહરુ ચોકડીમાં સોસાયટીના રસ્તા ઉપર કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવે છે, તેથી સોસાયટીના બહારનો પ્રવેશ ન કરી શકે। આમ દહેગામ તાલુકાના કેટલાક ગામોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે અને આજે નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ તંત્ર લોકડાઉનમાં સમય અનુસાર દુકાનો બંધ કરી દેવાની સૂચનાઓ વેપારીઓને આપી દેવામાં આવી હતી। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખંડીવાળા ગામ પાસેની ચેકપોસ્ટ પરથી પરપ્રાંતિયો જે યુપી બિહાર જેવા રાજ્યોમાં પ્રાઇવેટ બસ જેવા વાહનોમાં પોતાના વતન જતા હતા તેમના વાહનોને પોલીસે રોકી પરત મોકલ્યા હતા। આ બાબતે વાઘોડિયા મામલતદારને ટેલિફોનિક વાત કરી પૂછતા જાણવા મળ્યું હતું કે પાંચ રાજ્યની પરમિશન મળી ન હોવાથી યુપી બિહારના રાજ્યોના પરપ્રાંતિયોના વાહનો રોકી પરત મોકલ્યા હતા। પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે, ત્યારે સિદ્ધપુર તાલુકાના ગામડાઓમાં સુરક્ષાના ભાગરૂપે તંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું અને ગામના સરપંચ વિનોદભાઈ એ લોકડાઉનનો ચુસ્ત અને કડક અમલ કરાવી રહ્યા છે અને ગામના યુવાનો ખડે પગે રહી આ કાર્યક્રમમાં જોડાયા છે। એનો સેનિટાઇઝ કરી અને જે મહામારીના જે જીવજંતુઓને સેનિટાઇઝ કરી અને એનો નાશ કરવા માટેનો સઘન પ્રયત્નો કરી ગ્રામ પંચાયત અને ગામના સગ્ર આગેવાનોના સહયોગથી અને તમામ યુવાનોની વચ્ચે ટીમ રૂપે સમગ્ર ગામની અંદર સેનિટાઇઝ કરી ઉમદા કાર્ય કરી અને મહામારી સામે લડત આપી છે। અસ્તુ જય જય ભારત। ખૂબ ખૂબ આભાર સરપંચશ્રીનો। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણમાં કોરોનાના દર્દીઓની સેવા કરી પરત ફરીથી ઘરે મહિલાનું કરાયું સ્વાગત। બે વર્ષની દીકરી અને પરિવારથી દૂર રહેવાના દુઃખ સાથે ફરી સેવા કરવા ઉત્સાહ બતાવ્યો। શામળાજીના શેલ્ટર હોમમાં પરપ્રાંતિય શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। વતન જવાની શ્રમિકોની માંગ ઉગ્ર બનતા ભીચક્યો મામલો। આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। રજા આપશો, નમસ્કાર।